જેતપુર પોલીસે 12 મોટરસાઇકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જેતપુરના જૂનાગઢ રોડ પરના ગણેશનગરમાંથી ગઈ તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે એક મકાનમાંથી રૂપિયા 57,000 રોકડા અને મોબાઈલ ફોન ઉપરાંત બાજુના મકાનમાંથી બાઇકની ચોરી થઈ હતી તે બાબતની ફરિયાદ જેતપુર સિટી પોલીસમાં થઈ હતી અને પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તપાસ શરૂ કરી હતી, જે અંતર્ગત જેતપુર પોલીસના હાથમાં ચોરી કરનાર રવિ પૂનાભાઈ સોલંકીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ઉપલેટાના જડેશ્વર ખાડામાં રહેતા રવિ સોલંકી ફરાર હતો, જેના પણ જેતપુર પોલીસે પકડી લીધો હતો અને 12 જેટલા બાઇક અને કુલ 3,43,000ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. બંને ચોરો રાજકોટ શહેર અને જિલ્લાને ટાર્ગેટ કરતા હતા. બંને શહેરના ઉજવળ વિસ્તારમાં અવાવારું જગ્યાને રેકી કરતા હતા અને અહીં આસપાસની જાણકારી લેતા હતા અને પછી જ્યારે આ વિસ્તારની અવરજવર શાંત હોય ત્યારે પડેલ બાઇકનો લોક તોડી ચોરી કરતા હતા. હાલ તો બંને ચોરને જેતપુર પોલીસે પકડીને જેલના સરિયા પાછળ ધકેલી દીધા છે. આશીષ પાટડિયા, જેડેશ ટીવી, જેતપુર. જેતપુર સિટીમાં તારીખ 3/5/2022 રોજ આઈપીસી સેક્શન 379/318/457/114 હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 2 જણા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં 1 ઇસમ પકડાઈ ગયેલ અને બીજો ઇસમ નાસુ ફરતું જાહેર થયેલ, જેમાં પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે તે આરોપીને રાઉન્ડઅપ કરી તેની પૂછપરછ કરતા તેના દ્વારા બીજા 11 બાઇક ચોરી કરેલ તે બાબતની કબૂલાત કરેલ છે અને તેના સાથે સહ આરોપી રવિ પૂનાભાઈ સોલંકી તેને સીઆરપીસી કલમ 41(1)(d) મુજબ અટક કરેલ છે. આરોપીઓની એમો મુખ્યત્વે અવાવરી જગ્યાએ કોઈ બાઇક પડ્યું હોય તો એનું હેન્ડલ લોક તોડી એની ચોરી કરતા હતા. કેટલા બાઇક કબજે કરવામાં આવે છે અને એમની એવો કઈ પ્રકારની કાર્યવાહી ચાલી છે? હજુ સુધીમાં 12 બાઇક કબજે કરેલ છે અને આરોપી નંબર 1ને ગુનાના કામે હસ્તગત કરેલ છે, ત્યારે આરોપી નંબર 2ને સીઆરપીસી 41(1)(d) મુજબ અટક કરેલ છે. જોવા જઈએ તો કયા કયા જિલ્લાઓ અને ગ્રામ્ય શહેરોમાંથી આ લોકો બાઇકને સ્થાનાંતરિત કરતા? મોટાભાગે રાજકોટ સિટી અને રાજકોટ ગ્રામ્ય પોલીસની હાથમાં રહેલા વિસ્તારનો આરોપી દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી.